ટેક્સ વડોદરા વિભાગના ચીફ કમિશનરે ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળેલ ટેક્સ વિભાગની નોટિસ અંગે તેઓના બેંક એકાઉન્ટમાં જમા થયેલ લાખો રૂપિયાના મામલે એકાઉન્ટ હોલ્ડર તરીકે આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવા ત્રણસો કરોડ રૂપિયાની રકમ વિવિધ બેન્કોમાં જમા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું ટેક્સ વડોદરા વિભાગના ચીફ કમિશનર ડોક્ટર સંજય સિંઘે ભરૂચ ટેક્સ ઓફિસની મુલાકાત લઈ વિવિધ કામગીરી અંગે માહિતી મેળવવા સાથે પત્રકાર પરિષદ યોજી ટેક્સ વિભાગની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના સોળસો જેટલા ખેડૂતોને આપવામાં આવેલ નોટિસના વિવાદ અંગે પણ જણાવ્યું હતું ચીફ કમિશનર સંજય સિંઘે ખેડૂતોને નોટિસ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ નોટિસ બેન્કના એકાઉન્ટ હોલ્ડર્સને છે જેઓના એકાઉન્ટમાં રૂપિયા દસ લાખથી વધુ રૂપિયા જમા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ નોટિસ ટેક્સ માટે નથી પરંતુ આ રૂપિયાની આવકના સ્ત્રોત અંગે આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના પાંચસો થી વધુ આવા એકાઉન્ટોમાં રૂપિયા ત્રણસો કરોડ થી વધુ રૂપિયા જમા છે જે આવકવેરાને પાત્ર છે કે નહીં તે માટે કાયદાકીય રીતે જાણવા આ નોટિસ આપવામાં આવેલ છે ખેડૂતોએ માત્ર આ નોટિસના જવાબ આપવા જરૂરી છે આ પ્રક્રિયા સમગ્ર દેશમાં થઈ રહી છે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોની આ નોટિસ વિડ્રોલ કરવા માટે કોઈ આદેશ નથી તેથી તમામ ખેડૂતો નોટિસના જવાબ આપે તે જરૂરી છે જરૂરિયાત હશે તો જવાબ તૈયાર કરવા માટે વિશેષ વ્યક્તિની મદદ માટેની વ્યવસ્થાનું પણ આશ્વાસન આપ્યું હતું સાથોસાથ તેઓએ અન્ય સરકારી સમાધાનકારી યોજનાનો લાભ અન્યોને લેવા પણ અનુરોધ કર્યો હતો આગામી દિવસોમાં જિલ્લામાં પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ

उनको दिल्ली से सारी इंफॉर्मेशन कलेक्ट करके बैंकों के माध्यम से वो हमारे ऑफिसर्स को फॉरवर्ड हुई है जिसके बारे में एक पूरा स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर है उसके मुताबिक वो एक्शन ले रहे हैं उनकी ये ड्यूटी है देखिए हमने किसी फार्मर को कह के आइडेंटिफाई करके नोटिस नहीं दिया है हमने बैंक अकाउंट्स में जिनके कैश डिपॉजिट हैं उनको नोटिस दिया है हम फार्मर कह के नहीं नोटिस दे रहे हैं ना फार्मिंग की इनकम की बात कर रहे हैं हम कैश जो डिपॉजिटेड है जो नगदी बैंकों में जमा है हम उनको नोटिस दे रहे हैं एक दोनों को मतलब अलग अलग है जो फार्मर शब्द यूज़ हो रहा है ये किसान कौन है वो वो उससे हमारा कोई मतलब नहीं हमारा बैंक अकाउंट से मतलब है करीब साढ़े पाँच सौ केसेज में कैश डिपॉजिट के जिनके दस लाख से ऊपर के डिपॉजिट हैं उनको हमारे यहाँ से नोटिस गया है और ये सिर्फ नोटिस गया है कि ये किसके क्या सोर्स है कृपया इसको समझाएँ खासतौर से ये सारा नोटिस सिर्फ उन्हीं लोगों को है जिन लोगों ने कोई रिटर्न नहीं भरा हुआ है